ભગવાનસિંહ ચાવડા, પ્રદેશ પ્રવક્તા, ગુજરાત ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિ. મને જાણવા મળ્યું અને ટીવી ચેનલો પણ બતાવી રહી છે કે અમારા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા આગેવાનોએ એક પ્રેસ રિલીઝ કરી છે ભારતીય જનતા પાર્ટીના લેટર પેડ ઉપર. એટલે કે ભાજપ દ્વારા આ પ્રેસ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે અને એમાં એમને ક્ષમા વિરસ્ય ભૂષણમ ટાઇટલ હેઠળ ક્ષત્રિય સમાજને અપીલ કરી છે. તો એમના આ નિવેદનના સંદર્ભે કોર કમિટી અને સંકલન સમિતિના આગેવાનો સાથે થયેલી વાતચીત મુજબ હું આપ સૌને મીડિયાના માધ્યમથી અમારા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનોને પૂછવા માગું છું કે જ્યારે પુરુષોત્તમભાઈ રૂપાલા એ વાણી વિલાસ કર્યો, ત્યારે ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢના પ્રમુખ કિરીટભાઈ પટેલે જે વાતો કરી ક્ષત્રિય સમાજની અસ્મિતા દુભાવી હતી, ત્યારે આપે આવું કોઈ નિવેદન ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે એના આગેવાનો તરીકે કરેલું નથી, એ બાબત અમારા માટે દુઃખદાયક છે. આપે એ વખતે આ બે જે વ્યક્તિઓના મેં નામ દીધા એમના નિવેદનને પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે રદિયો આપવો હતો, ખેદ વ્યક્ત કરવાની જરૂર હતી અને આપે આ બાબતે સ્પષ્ટતા કરવાની જરૂર હતી, એ આપે કરી નથી. એટલે આપના આ નિવેદનની કોઈ અસર ક્ષત્રિય સમાજ ઉપર થવાની નથી, આ નિવેદન અમારા માટે સ્વીકાર્ય નથી. નંબર બે, જ્યારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો તરીકે આપે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ અને સરકાર તરફથી પણ અમને વિનંતી કરવામાં આવી હતી કે જ્યારે દેશના વડાપ્રધાન, અને વડાપ્રધાન એટલે કોઈ વ્યક્તિ નથી, એક બંધારણીય પોસ્ટ ગણાય, ગરિમામય એક હોદ્દો કહેવાય, તો એ ગુજરાત આવે ત્યારે એમની સભાઓમાં વિરોધ કરવો નહીં એવું આપે અમને જણાવ્યું હતું અને અમે એના સંદર્ભે આપની આ વિનંતીના પ્રત્યુત્તર રૂપે ગુજરાત રાજ્યની ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિએ લેટર પેડ ઉપર નિવેદન આપી અને ક્ષત્રિય સમાજ જોગ, ગુજરાતના પ્રજાજનો જોગ વિનંતી કરી હતી કે આપણે વડાપ્રધાનશ્રીની કોઈ પણ સભામાં વિરોધ કરવાનો નથી, આપણું આંદોલન શાંતિ અને સંયમથી ચાલે છે અને ચાલશે. તો અમે જે કીધું એને અમે પાળી બતાવ્યું. તો આપ જ્યારે આજે જે નિવેદન કર્યું છે ક્ષમા વિરસ્ય ભૂષણમ અને વડાપ્રધાનશ્રીની સામે જુઓ અને એમની સામે જોઈ અને તમે કંઈક વિચારો, તો હું અમારા આ આગેવાનો ને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે કમસે કમ ક્ષત્રિય સમાજનો અને ગુજરાતની પ્રજાનો આભાર માનતું એક નિવેદન ભારતીય જનતા પાર્ટી વતીથી કર્યું હોત, જેમ આજે કર્યું છે, તો અમને એમ લાગત કે અમારો જે પ્રતિસાદ હતો, પ્રત્યુત્તર હતો,
અમે જે ગરિમા જાળવી એનું ઋણ તમે સ્વીકાર કર્યું એવું અમે સમજ્યા હોત, પણ આપે એવું કશું કર્યું નથી. બીજી વાત કહું કે જેમ ક્ષત્રિય સમાજનું અપમાન કરવામાં આવ્યું પુરુષોત્તમભાઈ દ્વારા, અસ્મિતાને લાંછન લાગી એવો વાણીવિલાસ એની પરંપરા ચાલુ રહી, અને જૂનાગઢના ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલે તો ના કેવળ નારી અસ્મિતા, એમને તો જેને આપણે દિવ્યાંગો કહીએ છીએ એમનું પણ અપમાન કર્યું. તો હું આપના માધ્યમથી ભાજપને પૂછવા માંગુ છું, હાઈકમાન્ડને પૂછવા માંગુ છું કે આપે એમના પર કોઈ પગલાં લીધા ખરા? એમના નિવેદનને વખોડ્યું ખરું? આ પરંપરા આગળ પણ ચાલુ છે. બે દિવસ પહેલા રાજ્ય સરકારના ખૂબ સિનિયર મંત્રી કહી શકાય વડીલ શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા અમારા કોળી સમાજનું પણ અપમાન કરવામાં આવ્યું. એમને જે વાક્યરત્ન કહી અને જે મજાક ઉડાડી એ વાક્યરત્ન હું બોલી શકું એમ પણ નથી. તો અમે કોળી સમાજને એમને જે અપમાન કર્યું છે એ નિવેદનને અમારી સંકલન સમિતિ વખોડી કાઢે છે. જેમ દિવસો નજીક આવશે એમ ભારતીય જનતા પાર્ટી દ્વારા અવનવી રીત રસમો અપનાવવામાં આવશે એ અમે જાણીએ છીએ. મને તો ત્યાં સુધીની માહિતી મળી છે, કદાચ આ સાચી પણ હોઈ શકે, કે કદાચ એક દિવસ બાકી હશે, કારણ કે હાલ ભારતીય જનતા પાર્ટી 10 ઉપરાંત બેઠકો ગુમાવી રહી છે ગુજરાતની અંદર, અને એ હું મારા ભ્રમણ, મારા પ્રચાર અને સભાઓ સંમેલનો જે થયા એમાં જે પ્રતિસાદ મળી રહ્યો છે સમગ્ર ગુજરાતના સમાજોનો એના પ્રતિભાવ રૂપે કહી રહ્યો છું. એટલે કદાચ એવું બને કે હાલ ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ઉમેદવાર શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા કદાચ સામેથી પ્રેસમાં આવે અને એવું કહે કે હવે મને ચૂંટણી લડવાની કોઈ ઈચ્છા નથી, હું ઉમેદવારી ખેંચી શકતો નથી, પણ જેમ ક્રિકેટમાં લોકો રિટાયર્ડ હર્ટ થતા હોય છે ખેલાડી, એમ હું મારી જાતે રિટાયર્ડ હર્ટ થઈ અને આ ચૂંટણીમાંથી બહાર નીકળી દઉં છું. આવું પણ બને જો આપે જે નામ દીધું એ આગેવાન ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, ઘણા બધા પદો એમને ગુજરાત સરકારમાં પણ ભોગવેલા છે. ચેપ્ટર આ કોઈ એવું ચેપ્ટર નથી જે પૂરું થઈ જાય, અને આ ચેપ્ટર પૂરું થવાની વાતનો વિલંબ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો. અમે 25 દિવસ સુધી રાહ જોઈ, અને અમે ત્યારે કહેતા હતા કે અમારો વિરોધ કોઈ પક્ષ સામે નથી, અમારો વિરોધ ફક્ત પુરુષોત્તમભાઈ રૂપાલા સામે છે. પણ 25 દિવસની રાહ જોયા પછી પણ એમના તરફથી કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર પ્રાપ્ત ના થયો, એટલે અમને મજબૂર કરવામાં આવ્યા. અમે મજબૂર થયા. અમારો આ કોઈ શોખનો વિષય નથી, પણ કોઈ પણ વાત જ્યારે આખો સમાજ નારાજ હોય અને એક વ્યક્તિને તમે મહત્વ આપો તો પછી જે પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં ઉદ્ભવી છે એની જવાબદારી પણ ભારતીય જનતા પક્ષની છે અને રહેશે. જ્યારે અમારું રતનપુર રાજકોટ ખાતે મહાસંમેલન હતું એની આગલી રાતે હું તમે અધિકૃત રીતે કહું છું કે અમે કારડિયા રાજપૂત સમાજના આગેવાનો સાથે પણ મિટિંગ કરી હતી, આ બાબતની ચર્ચા કરી હતી, અને એમને પણ કીધું હતું કે અમે તમને સહયોગ આપીશું, કારણ કે આ કંઈ મેળવવાની લડાઈ નથી, વાત અસ્મિતાની છે, અને અસ્મિતા એટલે ખાલી ક્ષત્રિય સમાજની બેન બેટીની નહીં, અસ્મિતા એટલે તમામ દેશની નારી શક્તિનું અપમાન હતું, એટલે તમામ સમાજો અમારી સાથે છે, એટલે એવો કોઈ પ્રશ્ન રહેતો નથી કે કોણ સમાજ કોર કમિટીમાં છે, સંકલન સમિતિમાં. આ તો એક વ્યવસ્થાનો ભાગ છે, અને સંકલન સમિતિ આંદોલન માટે બનાવવામાં આવી નથી, 11 વર્ષથી સંકલન સમિતિ ચાલે છે, એટલે આમાં કોઈ રહી ગયું અથવા કોઈ નથી એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. બધા અમારી સાથે છે અને બધા અમારી સાથે રહેશે, અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન 7મી તારીખે કરશે. ના, અમે કઈ એવું કહ્યું નથી. અમે પણ આ દેશના, આ ગુજરાતના અમે પણ નાગરિકો છીએ, એટલે જેમ અન્ય મતદારો મતદાન કરશે એ જ પ્રમાણે અમે પણ મતદાન કરવાના છીએ,
અને અમે તો સમગ્ર ગુજરાતના નાગરિકોને કહીએ છીએ કે ગરમીની સિઝન છે ને, તમે ઓછું મતદાન કરશો અને પછી તમે 5 વર્ષ સુધી બૂમો પાડશો કે સરકારે આ ના કર્યું, સરકારે આ કર્યું નથી, આ પ્રશ્નો રહી ગયા, તો મત એ જ શસ્ત્ર. 7મી તારીખે આપણા પાસે જે મતદાન રૂપી શસ્ત્ર છે એનો ઉપયોગ કરો અને આ મતદાનને 80-90% સુધી ઊંચું લઈ જાઓ, પૂરેપૂરું મતદાન કરો અને કોઈ આળસ રાખતા નહીં, એવી હું સંકલન સમિતિ વતીથી આપ સૌને વિનંતી કરું છું અને અપીલ કરું છું. સંકલન સમિતિ જે નિર્ણય લીધો છે તેમાં રાજવી પરિવારો સાથે છે, સામેલ છે? જો કોઈ રાજવી પરિવારો એમની રીતે એમના જે કોઈ પ્રશ્ન હોય અને જે રાજવી શ્રીએ પ્રેસ કરી હતી એ અગાઉથી જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. આ પ્રશ્ન સમાજની અસ્મિતાનો છે, એટલે એમનો એ વિષય છે કે એમને શું કહ્યું. અને એ દિવસે એમને જે જે નામોની જાહેરાત કરી હતી એવા ઘણા બધા રાજવીઓએ જામનગરના મંચ ઉપર સામેથી ખુલીને એવું કહ્યું હતું કે અમારા નામનો ખોટી રીતે ઉપયોગ થયો છે અને અમે આપે જોયું છે કે એમાં ભાવનગરનું પણ નામ હતું. તો બીજા જ દિવસે ભાવનગરના રાજવીશ્રીએ વિડીયો જાહેર કર્યો અને યુવરાજ સાહેબે નિવેદન આપ્યું કે મોર પીંછાથી રળિયામણો છે અને અમે કોઈ પક્ષમાં માનતા નથી, પણ અમારા સમાજનો જે પણ મુદ્દો છે, અમારા સમાજની સંકલન સમિતિએ જે પણ નક્કી કર્યું છે, તો અમે એવું નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરવું. તો એમાં એ રાજવી પરિવાર ભાવનગર કે જેમને પહેલું રાજ્ય આપ્યું હતું કૃષ્ણકુમારસિંહે, એ પણ અમારી સાથે છે. એટલે આવા બધા ફેક ન્યૂઝ, બનાવટી કાગળો, આવું બધું ફરવાનું, એની ક્ષત્રિય સમાજ અને તમામ ગુજરાતના નાગરિકોએ નોંધ લેવી અને આવી કોઈ વાતમાં ભરમાવું નહીં. દશેરા હોય, કોઈ ઉત્સવ હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય, તો આ મતોત્સવ છે અમારા માટે. આજે લોકશાહીના પર્વને ઉજવવા માટે 7મી તારીખ એને અમે અસ્મિતા દિવસ માનીએ છીએ. એટલે અમારા આગેવાનો સ્વેચ્છાએ કેસરી સાફો પહેરી અથવા કેસરી સાડી પહેરીને મતદાન કરે તો કરી શકે છે, એમાં કઈ લોકશાહીના જોખમ થવાનું નથી, એનાથી કોઈ ઘર્ષણ થવાનું નથી, તો એ લોકોને એવું કરવું હોય તે લોકો કરી શકે. સોશિયલ મીડિયામાં કોઈ એવા બેનરો બનાવવામાં આવે કે હવે પછી મતદાન નહીં કરો, મતલબ મતદાન કરશો તો ગાંધીનગર તમારે વિરોધ કરવાના જવું પડે, એવા કોઈ બેનર સંકલન સમિતિ? હા, સંકલન સમિતિએ સ્પષ્ટ કીધું છે, હું આપના માધ્યમથી આજે કહી દઉં છું કે અમારું અમે 25 દિવસ સુધી રાહ જોઈ પણ અમને કોઈ પ્રત્યુત્તર ના મળ્યો, એટલે એક વ્યક્તિ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ એ સમગ્ર ભારતીય જનતા પાર્ટી સામેનો વિરોધ થઈ ગયો. હવે 26માંથી એક બેઠક તો એમને સામદામ દંડ ભેદ અપનાવી અને ત્યાં બિનહરીફ કરી અને બીજે પણ આવી કોશિશ કરી છે, એટલે અમે તો 25એ 25 ગુજરાતની બેઠકો જ નહીં, આ આંદોલન અન્ય રાજ્યોમાં પણ છે, અન્ય રાજ્યોના આગેવાનો પણ અહીંયા ગુજરાતમાં આવીને કહીને ગયા છે. એટલે આ તો સમગ્ર ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવામાં આવશે એ નક્કી છે અને એમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી, આવશે પણ નહીં. અમે ભાજપના વિરુદ્ધમાં મતદાન કરવાના છું અને કરીશું. જો જ્યાં પરિમાણ મળવાનું હોય ત્યાં અમારી સંપૂર્ણ રણનીતિ અમે ગોઠવી દીધી છે, ગોઠવાઈ ગઈ છે. અને એ બેઠકો અત્યારે તમને આંકડો નથી આપતો, 4 જૂને જોઈ લેજો. એટલે અમારી પહેલા ટાર્ગેટ કે જ્યાં અમે જીતી શકીએ છીએ અથવા જ્યાં ક્ષત્રિય સમાજ અને સમાજને ટેકો આપવાવાળા તમામ સમાજો અને સાથે અમે ગુજરાતના પ્રજાજનોને પણ લઈએ છીએ ત્યાં તો અમે રણનીતિ ગોઠવી છે. પણ ભાજપે એક એવી વાત કરી હતી કે બધી બેઠકો 5 લાખથી વધુ મતેથી જીતીશું, તો 5 લાખ તો ભૂલી જાઓ, 25એ 25 બેઠકો ઉપર અમે કાંટાની ટક્કરમાં તમને લાવી દેવાના છીએ અને એનું પરિણામ 4 જૂને તમે જોઈ શકશો. ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે આના માટે કોઈ ખાસ એવો કાર્યક્રમ કે કોઈ અલગ રીતે કોઈ મેસેજ સમાજમાં આપશો? અરે મેસેજ તો અમે પહેલા દિવસથી આપી દીધો, જ્યારે અમે જિલ્લાના સંમેલનો કર્યા, રતનપુર ખાતે મહાસંમેલન, એ પછી જામનગર, બારડોલી, આણંદ, ખેડા, કચ્છ, ઉત્તર ગુજરાતમાં પાટણ, સાબરકાંઠા, કોઈ જિલ્લો ખાલી નથી. એટલે અમારો મેસેજ તો સ્પષ્ટ જ છે કે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવાનું છે.
અને બધી બેઠકો પર કરવાનું છે, એટલે આવો કોઈ પ્રશ્ન રહેતો નથી. આવી કોઈ ઘટના બની નથી, પણ વાલિયામાં જે ભરૂચના લોકસભાના ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના, એમને ગામમાં એમના કાર્યકરોએ અમારા સમાજના આગેવાનો સાથે સંઘર્ષ કર્યો છે, એમની સાથે વિભત્સ વર્તન કર્યું છે, એટલે અમે અને વખોડીએ છીએ. અમે તો સમાજને કહીએ છીએ કે શાંતિપૂર્ણ રીતે જ મતદાન કરવાનું છે, પણ ભાજપની પણ જવાબદારી થાય કે એમના આગેવાનો આવો વાણીવિલાસ ના કરે, આવો સંઘર્ષ ના કરે. અને આપણે જે પ્રશ્ન પૂછો કે તમારા કોઈ આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા હોય અથવા એમને અન્ય રીતે બાંધી રાખવામાં આવ્યા હોય, તો એવો કોઈ પ્રશ્ન નથી. હા, એટલું કહેવા માગું આપના માધ્યમથી કે આપ અમારા કોઈ આગેવાનોને અત્યાર સુધી તો દબાણ કર્યું નથી, પણ આવો કોઈ દબાણ કરવાનો, આવો કોઈ નજરકેદ રાખવાનો, અટકાયત કરવાનો આપ જો પ્રયત્ન કરશો તો આ જે વસ્તુ છે ને એ ડબલ થઈ અને આક્રોશ રૂપે બહાર આવશે. અને 7 તારીખ પછી પણ અમારું આ આંદોલન ચાલુ રહેવાનું છે, એના મુદ્દા બદલાશે, આંદોલનનું સ્વરૂપ બદલાશે, આંદોલન ચાલુ રહેશે અને તાલુકા જિલ્લા અને વિધાનસભા સુધી અમે રણનીતિ ઘડીશું. હા, અમે પહેલા પડાવમાંથી વિરામ લઈશું, પણ એનો મતલબ એટલો એવો નથી કે આંદોલન પૂરું થઈ જશે. એટલે 7 તારીખ પછી પણ અમારા કોઈ આગેવાનોને વ્યક્તિગત રીતે કોઈ પણ રીતે ટાર્ગેટ કરવાનો પ્રયત્ન સરકાર ના કરે, અને કરશે તો આખો ક્ષત્રિય સમાજ, અમારી સાથે જોડાયેલા સમાજ અને ગુજરાતના નાગરિકો આનો પ્રતિકાર કરશે અને આનું ઊંધું પરિણામ આગામી ચૂંટણીમાં પણ આવશે. એટલે આવો કોઈ પ્રયત્ન કર્યો નથી, અને આપના માધ્યમથી કહું છું કે આવો કોઈ પ્રયત્ન કરશો નહીં, કારણ કે આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી, આ અસ્મિતાની લડાઈ છે. અને કોઈ આગેવાનો હોય સમાજના તો એમને આ આંદોલનમાં બાય ડિફોલ્ટ જોડાવું પડે. કોઈ ભવન હોય તો એ ભવન કોઈ આગેવાનની મિલકત નથી, સમાજની મિલકત છે. તો ભવન, તમામ ભવનોમાં મિટિંગો પણ થાય છે, મુલાકાતો પણ થાય છે, કંટ્રોલ રૂમ પણ ખોલવામાં આવ્યા છે. એટલે આનો કોઈ પણ પ્રકારનું દબન કરવાનો સરકાર ક્યાંય પણ પ્રયત્ન ન કરે એવી હું આપના માધ્યમથી સરકાર અને ભાજપના હાઈકમાન્ડને વિનંતી કરું છું. ચૂંટણી પછી જ્યાં સુધી પુરુષોત્તમભાઈ રૂપાલાને કોઈ પણ પ્રકારના ભારતીય જનતા પાર્ટીના હોદ્દા ઉપર રાખવામાં આવશે અને સરકારે અમારી અસ્મિતાને યોગ્ય પ્રત્યુત્તર આપ્યો નથી, એટલે તમે એવું ના માની લો કે લોકસભા સુધી, જો લોકસભામાં અમે 8 થી 12 સુધીની બેઠકો ડેમેજ કરતા હોય તો તાલુકા જિલ્લા અને વિધાનસભામાં એમની શું સ્થિતિ થશે એ ભાજપ પણ સારી રીતે જાણે છે. અને એટલે નવા નવા કિમિયા ભારતીય જનતા પાર્ટી રોજે રોજ લાવશે. એટલે આંદોલન જેમ કથા કોઈ હોય એ પૂરી થાય તો એ પૂરી થઈ ના કહેવાય, વિરામ લઈએ છે, એમ અમે આંદોલનમાં વિરામ લઈએ છે. જ્યારે પાછો પ્રશ્ન ઉભો થશે, જ્યારે ચૂંટણી આવશે અને આનો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે સરકાર તરફથી, તો પાછા અમે અમારી 550 સંસ્થાઓ, 90 મુખ્ય સંસ્થાઓ, કોર કમિટી અને તમામ સમાજોને ભેગા કરી અને વળી પાછું આંદોલન અમે ચાલુ કરીશું. બધા સમાજો અમારી સાથે છે, કોઈ સમાજના આગેવાનોને કોઈ રીતે દબાણ કરવામાં આવ્યું હોય અથવા એમના જે સંજોગો હોય, લોકશાહીમાં કોઈ પણ સમાજ એમની રીતે કંઈ પણ નિવેદન કરવા માટે સ્વતંત્ર છે, પણ અમારા સૂત્રો મુજબ અને અમને પણ એ સમાજના યુવાનોએ ફોન કરી, વોટ્સઅપથી અને રૂબરૂ મળી અને કહ્યું છે, હૈયા ધરણ આપી છે કે આ કશું લેવાની લડાઈ નથી, અસ્મિતાની લડાઈ છે, માટે અમે તમારી સાથે છીએ. એટલે હજુ તો 2 દિવસમાં ઘણા બધા સમાજોના ભારતીય જનતા પાર્ટી દ્વારા આવા પ્રમાણેના નિવેદનોની પ્રેસ એ આપવામાં આવશે, અખબારોમાં જાહેરાતો આપવામાં આવશે. એનાથી કોઈ સમાજ, ગુજરાતની કોઈ પ્રજા, ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની સાથે જોડાયેલો કોઈ પણ સમાજ એ ભ્રમિત થવાનો નથી.